नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम डिस्टन्स लर्निंग में आपको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपने खास सूचन है, अँ जे नोट करवामां आवे छे ते तमारे नोटबुक नी अंदर करवानी रहेशे, जेथी करीने आप तेनु पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरण 9 विषय गणित प्रकरण नंबर 1 संख्या पद्धति। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर नी अंदर आपणे सादुरूप आपता अने नित्य समनो उपयोग करीने एक्जाम्पल भरता शीख्या। हवे एनाथी आगळ स्वाध्याय 1.5 नो एक्जाम्पल नंबर 4 छे, वर्गमूल नी अंदर 9.3 ने संख्या रेखा पर दर्शावो। विद्यार्थी मित्रों, आपणे समीय संख्याओने संख्या रेखा ऊपर दर्शावता शीख्या हता, एना पछी असमीय संख्याओ होय एने संख्या रेखा ऊपर दर्शावता शीख्या हता, अने हवे वर्गमूल नी अंदर संख्या आपेली छे 9.3, जेने आपणे संख्या रेखा ऊपर दर्शाववानी छे। तो ए केवी रीते दर्शावाय ए आपणे हवे शीखवानुं छे। तो सौथी पहेला वर्गमूळमां 9.3 छे, संख्या रेखा ऊपर दर्शाववो, तो आपणे एक संख्या रेखा દોરીએ, एक किरण દોરીએ, ए किरणनुं नाम आपणे આપીએ किरण ए एक्स। હવે આ કિરણ ઉપર આપણે 9.3 એકમે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો છે, તો એના ઉપર આપણે 9.3 એકમનું માપ લેશું। 9.3 એકમે આપણે એક બિંદુ દર્શાવવાનું રહેશે, તો 9.3 એક બિંદુ દર્શાવીએ જેનું નામ આપણે આપીએ P। संख्या रेखा દોરવાની, એ સંખ્યા રેખા ઉપર 9.3 એકમે એક બિંદુ દર્શાવવાનું, એનું નામ આપવાનું B। હવે બિંદુ P થી એક એકમ અંતરે બિંદુ C દર્શાવવાનું રહેશે। આ માપ છે કે 9.3 એકમ છે। હવે બિંદુ B થી એક એકમ અંતરે બીજું એક બિંદુ દર્શાવવાનું રહેશે C। लंब द्विभाजक बिंदु नक्की करवानो रहेशे, तो आपणे परिकरनी मददथी रेखाखंड एसी ना मापथी થોડું ઓછું માપ લઈ એક ચાપ ઉપર મારવાનો રહેશે, બિંદુ A થી એક ચાપ ઉપર મારવાનો રહેશે, બંને બિંદુએ ચાપ છેદતો હોવો જોઈએ। રેખાખંડ AC કરતાં થોડું ઓછું માપ લઈ બિંદુ C થી એક ચાપ દોરવાનો રહેશે, બિંદુ A થી એક ચાપ દોરવાનો રહેશે, જ્યાં બિંદુ છેદે છે ત્યાંથી એક બિંદુ આપણે નક્કી કરવાનું રહેશે કે સંખ્યા રેખાને ક્યાં છેદે છે, એ બિંદુનું નામ આપવાનું P। હવે અહીં આપણને રેખાખંડ AC મળ્યો, રેખાખંડ AP મળ્યો, તો P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લઈ એક તમારે અર્ધવર્તુળ દોરવાનું રહેશે। AP ત્રિજ્યા લેવાની છે, P ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ દોરવાનું રહેશે। આ અર્ધવર્તુળ દોરાઈ ગયા બાદ હવે આપણે બિંદુ P થી એક લંબ દોરવાનો રહેશે, જે અર્ધવર્તુળને કોઈ એક બિંદુમાં છેદશે, એ બિંદુનું નામ આપીશું આપણે D। રેખાખંડ BD છે, એની જે લંબાઈ છે એ આપણને મળશે 9.3, વર્ગમૂળમાં 9.3 એકમ। હવે બિંદુ P છે એને આપણે 0 નામ આપવાનું છે, એ એકમ છે 0। ત્યારથી આપણે રેખાખંડ BD જેટલું માપ લઈ અને એક ચાપ દોરવાનો રહેશે સંખ્યા રેખા પર, રેખાખંડ BD જેટલું માપ લઈ સંખ્યા રેખા પર એક ચાપ દોરવાનો રહેશે, જ્યાં છેદે એ બિંદુનું નામ આપણે આપીશું K। આ
આ રેખાખંડ તમને AK મળ્યો આ K બિંદુ છે AK બિંદુ શું દર્શાવે છે તો વર્ગમૂળમાં 9.3 એકમ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આના મુદ્દા લખીશું એટલે તમને સરળતાથી ખ્યાલ આવી જશે તો સૌથી પહેલું મુદ્દા જે લખવાના છે તો આપણે સૌથી પહેલા જે કામ કર્યું એ કયું કામ કર્યું તો સૌથી પહેલા આપણે કિરણ AX દોરો કિરણ AX દોરો ત્યારબાદ શું કર્યું કિરણ AX પર 9.3 એકમે બિંદુ B દર્શાવો 9.3 એકમે બિંદુ B દર્શાવો હવે કિરણ BX પર B બિંદુ દર્શાવી તો કિરણ BX પર BC બરાબર રેખાખંડ BC બરાબર કેટલા થાય 1 એકમ થાય તેવું બિંદુ C દર્શાવો એટલે આપણને રેખાખંડ BC કેટલા મળશે 1 એકમ મળશે એ કામ કર્યા બાદ આપણે શું કર્યું AC ને અથવા રેખાખંડ AC નો દ્વિભાજક થાય તેવું બિંદુ P દર્શાવો એટલે કે રેખાખંડ AC નું જે મધ્ય બિંદુ આવે એટલે એને દ્વિભાજક કરતું હોય એવું બિંદુ કયું દર્શાવ્યું P હવે આ જે બિંદુ P છે એ P ને કેન્દ્ર લઈ P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લઈ રેખાખંડ AP જેટલી ત્રિજ્યા લઈ આપણે શું કર્યું એક અર્ધવર્તુળ રચો અર્ધવર્તુળ દોરો હવે આપણે અહીં શું કર્યું રેખાખંડ બિંદુ P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ રચો ત્યારબાદ બિંદુ B થી બિંદુ P A એટલે કે બિંદુ B થી રેખાખંડ AC નો બિંદુ B થી રેખાખંડ AC પર લંબ દોરો એટલે બિંદુ B થી આપણે એક લંબ દોરો જે અર્ધવર્તુળને ક્યાં છેદે છે બિંદુ D માં છેદે આ રેખાખંડ BD નું માપ કેટલું વર્ગમૂળમાં 9.3 એકમ હવે બિંદુ B ને સંગત બિંદુ શું લેવાનો છે બિંદુ B ને સંગત એક સંખ્યા લેવાની છે સંખ્યા કઈ લેવાની છે 0 શૂન્ય લો બિંદુ B ને સંગત શૂન્ય લો હવે બિંદુ રેખાખંડ BD જેટલું માપ હોય BD જેટલી ત્રિજ્યા લે BD જેટલું માપ અથવા રેખાખંડ BD નું માપ લે માપ લે B ને કેન્દ્ર લઈ એટલે BD જેટલું માપ લેવાનું B ને કેન્દ્ર લેવાનું અને કિરણ BX પર ચાપ રચો જે બિંદુ K માં છેદે એટલે અહીં K બિંદુમાં શું થશે કિરણ બી બી જેટલું માપ લે બી કે ચાપ રસો બિંદુ કે ની અંદર છે છે આ બી કે રેખાખંડ શું મળશે બી કે એ શું મળ્યું વર્ગમૂળમાં 9.3 એકમ
विद्यार्थी मित्रों फरी एक वक्त आपणे समजी લઈએ વર્ગમૂળમાં 9.3 એકમ છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરવાની રહેશે એનું નામ આપું કિરણ AX ત્યારબાદ કિરણ AX પર જે સંખ્યા દર્શાવવાની છે એટલા એકમે એ બિંદુ B દર્શાવવાનો રહેશે ત્યારબાદ કિરણ BX ઉપર એક એકમ લેવાનો રહેશે B થી એક એકમે બિંદુ C દર્શાવવાનો રહેશે તો અહીં તમને રેખાખંડ BC મળશે હવે રેખાખંડ AC મળ્યો એનો એક દ્વિભાજક કરતું બિંદુ દર્શાવવાનું રહેશે એ બિંદુ કઈ રીતે દર્શાવો તો આપણે પરિપથ દ્વારા રેખાખંડ AC થી થોડું ઓછું માપ લઈ બિંદુ C થી એકાંતરવાનું બિંદુ A થી એકાંતરવાનું રહેશે ત્યારબાદ જે બિંદુ છેદે છે એને સમાંતર એક બિંદુ દર્શાવવાનું રહેશે એ રેખાખંડ AC નું શું બનશે द्विभाजक बिंदु बनशे एने P वडे दर्शावानो रहेशे हवे P ने केंद्र लई AP जेटली त्रिज्या लई अर्धवर्तुळ दोरो P ने केंद्र लेवानो AP जेटली त्रिज्या लई अर्धवर्तुळ दोरवानो रहेशे त्यारबाद बिंदु P नो लंब दोरवानो रहेशे जे अर्धवर्तुळने बिंदु D नी अंदर छेदशे त्यारबाद BD जेटलुं माप लेवानो रहेशे અને સંખ્યા રેખા ઉપર BD જેટલો એક ચાપ રચવાનો રહેશે જે K બિંદુની અંદર છેદશે અને જે K બરાબર તમને શું મળશે વર્ગમૂળમાં 9.3 એકમ એ સંખ્યા રેખા ઉપર મળશે